તો વાત કરીએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચના લોકસભાના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરી હતી અને એ બાદ જાણે ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ગરમાયો હોય તેવું જોવા મળી રહ્યું છે આજે જૈતર વસાવાએ નિવેદન કર્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી પણ લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે જેને લઈને ભરૂચ લોકસભાના આ મત વિસ્તારમાં આવું બોલતા ચૈતર વસાવાના નિવેદનની સામે સાંસદ કેજરીવાલ કે સુદાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડી બતાવે સાંસદોએ કહ્યું છે કે ચૈતર વસાવા બોગસ નિવેદન કરે છે અને નવો નિશાળ્યો છે સાથે જ ચૈતર વસાવાને દુખે છે પેટ અને કૂટે છે માથું કોંગ્રેસ અને આપના ગઠબંધનની અકડામણ છે તર ભાજપ પર ઢોળે છે ગઠબંધનમાં બાળક જન્મે તે પહેલાં નામકરણ કર્યું તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અમારે ગઠબંધન સાથે કોઈ લેવા દેવા નથી એમણે જે કરવું હોય તે કરે અમે તો અમારું ઘર સંભાળવા માટેની તૈયારી હાથ ધરી દીધી છે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવારો ડિપોઝિટ ગુમાવશે ત્યારે હાલ આ ભરૂચ લોકસભાની હજુ ચૂંટણી જાહેર નથી થઈ ત્યારે પહેલાં જ માહોલ ગરમાયો છે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે આજે બી તમે લખી રાખ્યો આજની તારીખ ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતર ચૈતરભાઈ જીતતા રોકે વધુ પડતો ઉત્સાહમાં આવી જાય છે કે એમ કહેવાય કે નવો નિશાળીઓ છે ચૈતર વૈશા હંમેશા એક ધારાસભ્યની સીટ જીત્યા પછી એવું સમજે છે કે ગુજરાતમાં કે આખા દેશમાં આ પાર્ટી ખૂબ મજબૂત છે પણ એ ભૂલે છે આપ પાર્ટી નો ધીમે ધીમે ધોણ થતું ગયું છે પણ એક નંબર નો મૂર્ખ સમજુ છું હું બહુ સમજી વિચારીને બોલું છું આ આ મૂર્ખામી કરે છે એક વિધાનસભા જીતી કે ડેડે પાડે એટલે આ લોકસભા જીતી એવું માને છે આજે કોંગ્રેસ અને આપનું ગઠબંધન નથી થવાનું અને પડી ભાંગ્યું છે હવે એમને દુખે છે પેટમાં અને કૂટે છે માથું હવે કોંગ્રેસ સાથેની જે આક્રમણ હવે એ ભાજપ પર એ ડોળે છે વડોદરાના